આપણે ભવ્ય સ્વાગત કર્યું એકવીસમી સદીનું અનેક આશાઓ સાથે સ્વાગત થયું પરંતુ તે કેટલીક ભયાનક સમસ્યાઓ લઈને આવી છે પ્રદૂષણ આ ભયાનક અને ગંભીર સમસ્યાઓમાંની એક સમસ્યા છે બે વિશ્વયુદ્ધ થયા બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકી પર અણુબોમ્બ જીકાયા તેનાથી ઘડીના જે છઠ્ઠા ભાગની વાત કરીએ તો એમાં પંચોતેર

આજે કોઈ પણ ક્ષણે મહાવિનાશક સાબિત થઈ શકે છે રણમાં દરિયામાં અવકાશમાં થતા અણુશસ્ત્રોના અખતરાથી કિરણોસર્ગીય રજકરણો પ્રસરે છે જે ખતરનાક છે વાહનોની સંખ્યામાં પણ અનેક ઘણો વધારો થયો છે પરિણામે હવા અને અવાજનું પ્રદૂષણ વધી રહ્યું છે કારખાનામાં અને મિલોના ધુમાડા રાસાયણિક કચરો હવા અને પાણીને પ્રદૂષિત કરે છે અનાજ અને શાકભાજીના ઉત્પાદન માટે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ વધી રહ્યો છે તેનાથી અનાજ અને શાકભાજી તેમજ જમીન પણ પ્રદૂષિત થયા છે વસ્તી વધારાની સાથે રહેઠાણ છે એની પણ સમસ્યા ઊભી થઈ છે ઘણા લોકોને ઝુંપડપટ્ટીમાં કે ફૂટપાથ પર પણ જીવન વ્યતીત કરવું પડે છે આથી ગંદકી છે આનું પ્રમાણ વધી રહ્યું છે પ્રદૂષણની માઠી અસર જોવા મળે છે જેમાં સરકારે ગંગા નદીની વાત કરીએ તો પાણીના શુદ્ધિકરણ માટે સિત્તેર કરોડ રૂપિયાની યોજના ઘડવી પડી છે દુનિયાની અજાયબી તાજમહેલ પણ યમુના નદીના કિનારાના જે કારખાના છે એના લીધે કાળો પડી રહ્યો છે તેની સ્વર્ગીય સુંદરતા નષ્ટ થઈ રહી છે ભોપાલમાં યુનિયન કાર્બાઇડ કારખાનામાંથી જે એનો ગેસ લીક થતો હતો જેના લીધે ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી એમાં ઘણા લોકોએ જાનુ ગુમાવ્યા હતા આમ આજે વિનાશક વિશ્વયુદ્ધ વિના પણ મોટાપાયે જનહાનિ થતી રહે છે કોલસો ગેસ ઓઈલ ખનીજો વગેરે કુદરતી સંપત્તિનો જથ્થો મર્યાદિત છે તે ખલાસ થશે તો અનેક પ્રશ્નો સર્જાશે જંગલોનો નાશ થતા વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે પરિણામે ભૂગભર સપાટી ઘણી નીચી થઈ રહી છે આથી ગરમી છે આનું પ્રમાણ વધી રહ્યું છે અને પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ ગઈ છે પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે જેના ઉકેલ માટેના ઉપાયો થઈ રહ્યા છે દર વર્ષે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે વન મહોત્સવ થાય છે વૃક્ષો ઉગાડાય છે અને પાણીના સંગ્રહ માટેની વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે તો આપણે સૌ પ્રદૂષણ અટકાવવાના પ્રયત્ન કરીએ અને સરકારી જે યોજનાઓ છે એનો પૂરો સાથ સહકાર આપીએ તો આશા છે કે તમને આ મારા નિબંધની માહિતી છે ઉપયોગી નીબળી હશે સો યુ ઓલ ધ બેસ્ટ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ બાય